હલો ફ્રેન્ડ્સ, મુંબઈમાં તો વર્ષા ઋતુનું આગમન થઈ ગયું છે. આવો વરસતો વરસાદ હોય અને સામે ગરમા ગરમ ભજીયાની પ્લેટ હોય તો મિત્રો કેવી મજા આવી જાય. તો આજે હું તમને ડુંગળીના ભજીયા કેવી રીતે બનાવવાના એની રેસીપી બતાવી રહી છું. મિત્રો, જ્યારે તમારે ત્યાં વરસાદ પડે ને, તમે આ ભજીયા જરૂર ટ્રાય કરજો. મિત્રો, તમે જો ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આજે જ કરો, અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરજો. એટલે હું આવા વિડીયો નાખું તો તમને એના નોટિફિકેશન મળતા રહેશે. અને જે કોઈએ મારું ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું છે એનો ઘણો ઘણો આભાર. સૌપ્રથમ આપણે ડુંગળીની છાલ કાઢીને બતાવ્યા પ્રમાણે એને ચોરસ ટુકડામાં કાપી લઈશું. અહીંયા તમારે ડુંગળી વધારે મોટી નહીં અને વધારે ઝીણી નહીં એ રીતે કાપી લેવાની છે. તમને જોઈએ તો તમે લાંબા લાંબા પણ કાપી શકો છો, પણ આ રીતે કાપશો તો વધારે સરસ થશે. મિત્રો, અહીંયા મેં 5-6 ડુંગળીને આ રીતે કાપીને એક બાઉલમાં મૂકી દીધી છે. હવે એમાં ઝીણા સમારેલા લીલા ધાણા નાખીશું. અહીંયા લીલા ધાણાનું પ્રમાણ આપણે થોડું વધારે રાખીશું. ત્રણથી 4 ઝીણા સમારેલા લીલા મરચા, 1/2 ટીસ્પૂન હળદર, 1-1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1.5-2 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન અજમો લઈશું. અજમાને આપણે આ રીતે હાથની મદદથી મસળીને પછી નાખીશું, જેથી અજમાનો ફ્લેવર ભજીયામાં ઘણો સરસ આવે છે. અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈશું. મિત્રો, ડુંગળીના ભજીયામાં કોથમીરનું પ્રમાણ થોડું વધારે રાખીશું અને અજમો નાખવાથી ડુંગળીના ભજીયા ખાવામાં ઘણા ટેસ્ટી બને છે. હવે એમાં આપણે ચણાનો લોટ નાખીશું. મિત્રો, ચણાનો લોટ આપણે ધીરે ધીરે નાખતા જઈશું. અહીંયા મેં 5-6 ડુંગળીમાં અંદાજે 2 કપ ચણાનો લોટ લીધો છે. અને હા મિત્રો, ડુંગળીના ભજીયા કરતી વખતે ચણાનો લોટ ખાસ ચાળીને લેજો. ત્યારબાદ આપણે એમાં ધીરે ધીરે પાણી નાખીશું. ડુંગળીમાં પાણી છૂટતું હોય છે, એટલે આપણે ભજીયાનું લોટ બાંધતી વખતે પાણીનું પ્રમાણ એકદમ ઓછું રાખીશું. અહીંયા મેં 1/2 કપ પાણીનો જ ઉપયોગ કર્યો છે. હવે ડુંગળીના ભજીયા બનાવવા માટે આપણો લોટ તૈયાર થઈ ગયો છે. કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ ગરમ થયું છે કે નહીં આ રીતે લોટ નાખીને આપણે ચેક કરી લઈશું. હવે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. મિત્રો, જો તમે પહેલીવાર આ રીતે ભજીયા બનાવતા હોય તો હથેળી ઉપર તેલ લગાવીને ભજીયાનો લોટ લઈને એને ગોલ ગોલ કરીને પછી ડીપ ફ્રાય કરવા માટે મૂકજો. ભજીયા ડીપ ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. જો તમે હાઈ ગેસ ઉપર ભજીયા તળશો તો તમારી ડુંગળી બળી જશે અને ભજીયા અંદરથી કાચા રહેશે. તમે આ રીતે પણ ભજીયાને ડાયરેક્ટ ડીપ ફ્રાય કરવા માટે મૂકી શકો છો. આ રીતે મૂકતી વખતે તેલ ગરમ હોય છે તો તમે સંભાળીને આ પ્રોસેસ કરજો. ભજીયાને આ રીતે આપણે અંદર ટર્ન કરતા રહીશું. ભજીયા આપણા હવે સરસ ડીપ ફ્રાય થઈ ગયા છે. ભજીયા કાઢતા પહેલાં તમે આ ભજીયાને વધારે ક્રિસ્પી બનાવવા માટે ગેસની ફ્લેમ લો રાખીને 10 સેકન્ડ માટે ડીપ ફ્રાય કરીને પછી જ બાઉલમાં કાઢજો.
તો ડુંગળીના ભજીયા તમારા માટે તૈયાર છે. આ ગરમા ગરમ ભજીયાનો આનંદ લીલા મરચા સાથે લેવાનું ભૂલશો નહીં. સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.